ભરી ગયા. 1 અને 2 પણ સેમ જ કન્ટેન્ટ હતી કે ભઈ અલગ અલગ આપણને હેલ્પર્સ વિશેમાં સમજાવવામાં આવેલું. એક્ટિવિટી 1 ની અંદર જોડકના ટાઈપ હતું, રેન્ક્સ ટાઈપ હતું, સોંગ ટાઈપ હતું, અને એક્ટિવિટી 2 ની અંદર આપણને ડિસ્ક્રિપ્ટિવ આપેલું હતું, માહિતી આપેલી હતી, ચિત્રો સાથે આપણને હેલ્પર્સની સમજૂતી આપેલી હતી. હવે આજે આપણે બાબતો કરવાના છીએ એક્ટિવિટી 3 એન્ડ 4. આજે આપણે પ્રવૃત્તિ 3 અને 4 કરવાના છીએ. હવે પ્રવૃત્તિ 3 અને 4 શું છે એના માટે તમે તમારી ટેક્સ્ટબુક લો. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 39 એન્ડ 40, ચાલો ખોલો. હવે જો એમાં પેજ નંબર 39 ઉપર શું કીધું છે, લાસ્ટમાં એક્ટિવિટી 3 આપ્યું છે, ત્યાં આપણને શું સૂચના આપી છે, જોડીમાં કાર્ય કરો, ઉપયુક્ત વર્ણનમાં દર્શાવેલ વ્યક્તિઓ વિશે ઉદાહરણ મુજબ વાક્યો લખો. આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, ઉદાહરણ આપ્યું છે, પોસ્ટમેન પોસ્ટમેન. પછી કીધું છે મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન, શ્રીમાન અજય પરમાર પોસ્ટમેન છે, હી ડિલિવર્સ લેટર, એ લેટર છે પહોંચાડે છે. હવે આપણે એક ઉદાહરણ આપ્યું છે, એ એક ઉદાહરણના કારણે ના આધારે બીજા 9 વાક્યો, આપણે 9 ઉદાહરણો પૂરા પાડવાના છે. કયા કયા? તો કે ટેલર, બાબર, ફાર્મર, પાયલોટ, ડૉક્ટર, નર્સ, કાર્પેન્ટર એન્ડ પોલીસમેન. આ બધા આપણે એ જ રીતે પોસ્ટમેનમાં જે લખ્યું છે એમ લખવાનું છે, અને એમાં ગભરાવાની જરૂર નથી. એમાં એ જ વસ્તુ લખી છે જે આપણી ટેક્સ્ટબુકમાં આપી છે. એટલે ટેલર, તો આપણે ટેલરનું પિક્ચર જોવાનું અને ટેલર શોધવાનું અને ટેલર વિશે શું લખવાનું. તો આમાં આપેલું છે કે મિસિસ સોનિની પટેલ ઇઝ અ ટેલર, તો એ સેન્ટેન્સ લખવાનું. શી સીઝ ધ ક્લોથ, તેની કપડાં સીવે છે, બરાબર. એ માટે અલગ અલગ જે હેલ્પર્સ આપ્યા છે એના પિક્ચર આધારે કરવાનું છે. હવે તો ઠીક છે, મેં વિડીયોમાં બધું સમજાવ્યું છે, સાથે સાથે લખાણ પણ આપ્યું છે. લખાણ પણ સમજાવતી જાઉં છું, અને એ સમજાવો ત્યારે તમારે તમારી ટેક્સ્ટબુકમાં સમજતા સમજતા પેન્સિલથી એ વસ્તુ લખવાની છે ટેક્સ્ટબુકમાં. પણ જો સાથે લખવું ન ફાવે તો માત્ર સમજી લેજો. વિડીયોની લાસ્ટમાં મેં ફોટા પણ મૂક્યા છે, એ ફોટામાંથી જોઈ લેજો. અને એમાં પણ ન ફાવે તો પણ ચિંતા ન કરતા, હું PDF મોકલીશ અને એ રીતે લખી લેજો. અને એક્ટિવિટી 4, તો એક્ટિવિટી 4માં શું કીધું છે, નીચે આપેલા ચિત્ર જુઓ, આપેલા ખાના પૂર્ણ કરો. આપણને 6 પિક્ચર આપ્યા છે, 6 ખાના આપ્યા છે, અને ખાના ઉપર જ્યાં જ્યાં જે સ્પેલિંગ લખવાનું છે એનો ફર્સ્ટ લેટર આપ્યો છે, ત્યાં નંબર પણ આપ્યો છે કે ભાઈ 1 નંબર. તો અહીંયા પિક્ચરમાં પણ આપ્યું છે 1 નંબર, અને ત્યાં કીધું છે પોસ્ટમેનનું ચિત્ર આપ્યું છે, તો ત્યાં આપણે પોસ્ટમેનનો સ્પેલિંગ લખશું, બરાબર. તો એ રીતે એ પઝલ પણ આપણે ભેગી કરવાની છે. એ પણ મેં તમને સમજાવી છે, આને પણ તમારે પેન્સિલથી જ પૂરવાની છે. વિડીયોમાંથી સમજતા સમજતા લખવું ન ફાવે તો લાસ્ટમાં ફોટો મૂક્યો છે, ફોટામાંથી ન સમજાય તો છેલ્લે હું પાછી ફોટા મોકલીશ. પણ આ બંને વસ્તુ બાળકો તમારે લેસનની અંદર ટેક્સમાં પણ 10 કરવાની છે મારી સાથે, અને લેસનની અંદર 3 તમારી લખબુકમાં લખી જવાની, જેથી આવું એક્ઝામમાં પૂછાય તો તમે સરળતાથી કરી શકો એવી તમને પ્રેક્ટિસ કરો, બરાબર. તો ચાલો વિડીયોમાંથી. મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન, શ્રીમાન અજય પરમાર ટપાલી છે, હી ડિલિવર્સ લેટર્સ, એ પત્રો પહોંચાડે છે. જુઓ બાળકો, બીજું આપણને એક્સરસાઇઝમાં આપ્યું છે અ ટેલર હેલ્પર્સ. તો ટેલર ટેલરમાં શું આવશે કે મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર, શી સીઝ ક્લોથ્સ, શ્રીમતી સોહિની પટેલ દરજી છે, તેણી કપડાં સીવે છે. એની પછી બીજું છે, મિસ્ટર જૈમિન પારેખ ઇઝ અ બાબર, હી કટ્સ હેર. શું કીધું છે, બાબર એટલે કે વાણંદ, બીજા હેલ્પરમાં બાબર લીધું છે, તો શ્રીમાન જૈમિન પારેખ વાણંદ છે, હી કટ્સ હેર, તે વાળ કાપે છે. પછી આપણે જોઈશું પછીના હેલ્પર્સ. તો પછીમાં છે ફાર્મર, ફાર્મરમાં આવશે મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર, હી પ્લગ ધ ફિલ્ડ,
श्रीमान रामजीभाई चौधरी खेडूत छे। ही प्लग्स द फील्ड, ते फील्ड एटले खेतर, ते खेतर खेड़े छे। पांचमू छे अ पायलॉट। पायलॉट एटले बाळको तमने खबर छे ने के विमान उड़ाड़नारने आपणे पायलॉट कहीए छीए, जे विमान चलावे एने सामान्य ड्राइवर न कहेवाय पण एना माटे स्पेशल नाम छे जे छे पायलॉट। तो एमां शुं आवशे? एमां आवशे मिसिस प्रिंसी क्रिश्चेन इज अ पायलॉट, शी फ्लाइज एरोप्लेन। श्रीमती प्रिंसी क्रिश्चेन इज अ पायलट, तेनी पायलट छे। शी फ्लाइज एरोप्लेन, तेनी विमान उड़ाड़े छे। सिक्स्थ छे अ डॉक्टर। डॉक्टर एटले डॉक्टर, जे आपणे बीमार पड़िए अने दवा आपवानुं कार्य करे छे एने डॉक्टर कहीए छीए। तो एमां आवशे मिस सीमा शाह इज अ डॉक्टर, कुमारी सीमा शाह डॉक्टर छे। शी इज इन द हॉस्पिटल, तेनी हॉस्पिटल मां छे। सेवंथ नंबर अ नर्स। नर्स एटले परिचारिका। मिसिस दीपा शर्मा इज अ नर्स, कुमारी दीपा शर्मा नर्स छे। शी गिव्स मेडिसिन्स टू सिक पीपल, तेनी बीमार लोकोने दवा आपे छे। सेवंथ नंबर छे अ कारपेंटर। कारपेंटर एटले सुथार, घरनू जे फर्निचर बनावे एने आपणे सुथार कहीए छीए। तो एमां आवशे मिस्टर किशोरभाई सुथार इज अ कारपेंटर, श्रीमान किशोरभाई सुथार, એની અટક પણ સુથાર છે ને, એટલે સુથાર એ સુથાર છે। હી મેક્સ ફર્નિચર, તે ઘરનું ફર્નિચર બનાવે છે। અને લાસ્ટ વન ઇઝ અ પોલીસમેન, છેલ્લું જે છે એ છે પોલીસમેન એટલે કે પોલીસ। મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન, શ્રીમાન અમિત યાદવ પોલીસ છે। હી કેચિસ ક્રિમિનલ, તે ગુનેગારોને પકડે છે। સમાજમાં ગુનેગારોને પકડવા, તોફાની લોકોને કંટ્રોલમાં કરવા, ટ્રાફિકના નિયમો હોય, કાયદાના નિયમો હોય તો એનું પાલન કરવાનું કાર્ય પોલીસ કરતી હોય છે। પછી જુઓ બાળકો એક્ટિવિટી ફોર, પ્રવૃત્તિ ચાર। પ્રવૃત્તિ ચારમાં ફર્સ્ટ નંબર શું છે? પોસ્ટમેન। તમે પ્રવૃત્તિ ચાર છે ને એ એક પઝલ ટાઈપ છે, એક ઉકેલવાનું હોય ને જોડકનું એ ટાઈપનું છે। તો એમાં જુઓ તમે ખાના જોશો ને તો દરેક ખાના ઉપર એક નંબર આપેલો છે, દરેક ખાના ઉપર નહીં પણ અમુક અમુક જગ્યાએ નંબર આપ્યા છે, 1, 2, 3, 4, 5 અને 6 નંબર સુધી આપ્યા છે। અને દરેક જગ્યાએ ક્યાંક ક્યાંક સ્પેલિંગ છાપો છે, શરૂઆત નંબર આપ્યો હોય ત્યાં અને ક્યારેક ક્યાંક વચ્ચે। તો આપણે એ બધાને એ સ્પેલિંગમાં આવતા હોય અવર હેલ્પર્સ એ રીતે એક કોયડો ઉકેલવાનો છે। તો આપણે પહેલાં 1 નંબર લઈએ, તો 1 નંબરમાં પી આપ્યો છે અને આપણને જે ખાના આપ્યા છે એને અનુરૂપ પોસ્ટમેનનો સ્પેલિંગ ત્યાં બંધ બેસે છે, POSTMAN લખ્યું। ચાલો હવે 2 નંબર જુઓ, તો 2 નંબર ઉપર બી છાપીને આપ્યો છે, તો લખો BARBER। હવે 3 નંબર જુઓ, તો 3 નંબરમાં F છાપીને આપ્યું છે, તો ત્યાં આવશે ફાર્મર, FARMER। સોરી 5 નંબર હતો ને, 5 નંબરમાં ફાર્મર આવશે, FARMER।
હવે થ્રી નંબરમાં પી એપો છે. પી પી આઈ એલ ઓ ટી પાયલોટ, પી આઈ એલ ઓ ટી. થ્રી પછી ફોર, ફોરમાં ડી એપો છે, તો ડી એટલે ડૉક્ટર, ડી ઓ સી ટી ઓ આર. પછી ફાઈવ તો મેં કરાવી દીધું ને, ફાર્મર, એફ એ આર એમ ઈ આર. અને સિક્સ, તો સિક્સમાં ટી છે, ટી મીન્સ ટીચરનો ત્યાં બંધ બેસે, ટી ઈ એ સી એચ ઈ આર. ઓકે, તો પેન્સિલથી આ પ્રમાણે આ પઝલ છે એ તમે પૂરજો. જો વન ટુ થ્રી જેમ ખાના ઉપર આપ્યા છે, એ ખાના ઉપર જેમ એનો પહેલો પહેલો અક્ષર આપ્યો છે સ્પેલિંગનો, એ રીતે નીચે પણ વન નંબર પોસ્ટમેન છે, ટુ નંબર બાબર, થ્રી પોલીસમેન, ફોર ડૉક્ટર, ફાઈવ ફાર્મર એન્ડ સિક્સ ટીચર, થ્રી નંબર પાયલોટ. આ રીતે છે, બરાબર. ચિત્રો આપ્યા છે, પઝલમાં પહેલો વર્ડ પણ આપ્યો છે. તમે તમારી ટેક્સ્ટબુકમાં કરજો અને રફ નોટમાં પણ આ કાર્ય ટુ ટાઈમ થ્રી ટાઈમ કરજો. ઓકે.